क्रिकेट छे, वॉलीबॉल छे, ये बधी रमतो खरी, पण
वेरी गुड सरस। પછી પછી આ શું છે? રૂપિયો। રૂપિયો એ આપણું શું કહેવાય? રાષ્ટ્રીય નાણું। શું કહેવાય? રૂપિયો એ આપણું રાષ્ટ્રીય નાણું કહેવાય। નાણું કહેવાય। સરસ। પછી આ શું છે? તમે ચાર્ટમાં બતાવ્યું ને, કમળ। સરસ। કમળ એ શું છે? આપણું રાષ્ટ્રીય ફૂલ। વેરી ગુડ સરસ। પછી આ શું છે? કેરી। કોને કેરી ભાવે છે? સરસ। હવે કેરીની સીઝન આવશે ને, રસ, પછી અથાણા, કચ્ચી કેરી, પાકી કેરી આવશે ને, તમને ભાવે છે ને, તમે ખાજો હવે કેરીની સીઝન આવે એટલે, બરાબર? તો કેરી આપણું શું છે? રાષ્ટ્રીય ફળ કહેવાય। કેરી આપણું રાષ્ટ્રીય ફળ। પછી આ શું છે? તિરંગો। તિરંગો, તિરંગો છે આપણું શું કહેવાય? રાષ્ટ્રીય ધ્વજ। સરસ। તિરંગો આપણો રાષ્ટ્રીય ધ્વજ, એનું નામ તિરંગો। આપણે મંદિરમાં જઈએ છે, બધા ધ્વજ હોય છે, પણ આપણો રાષ્ટ્રીય ધ્વજ આપણે 15 ઓગસ્ટ ને 26 જાન્યુઆરી ધ્વજ વંદન કરે છે ને, તો એનું નામ કેમ તિરંગો પડ્યો? કારણ કે આ ધ્વજમાં 3 વર્ગ આવેલા છે અને વચ્ચે શું આવેલું છે? અશોક ચક્ર, એટલે એનું નામ તિરંગો। તો આપણું રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રધ્વજ શું કહેવાય? આ શું છે? રાષ્ટ્રીય ધ્વજ કયો? અને શું કહેવાય? તિરંગો। વેરી ગુડ। પછી આ શું છે? વાઘ। સરસ। તમે જાઓ છો પ્રાણી સંગ્રહાલયમાં વાઘ જોવા? જોઈ છે બધાએ? હા, ટીવીમાં, પછી પ્રાણી સંગ્રહાલયમાં। તો આ વાઘ છે, વાઘ એ શું છે? આપણું રાષ્ટ્રીય પ્રાણી। સરસ। પછી આ શું છે? વડ। વડ, વડ એ શું છે? આપણું રાષ્ટ્રીય વૃક્ષ। સરસ, ફાઇન। પછી આ કયો તહેવાર છે? આપણો રાષ્ટ્રીય તહેવાર કયો? 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ। વેરી ગુડ, સરસ। તો આપણે 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટે સ્કૂલોમાં, સરકારી કચેરીઓમાં ધ્વજવંદન કરવા જાય છો ને તમે બધા? હા, તો એ ધ્વજવંદન વખતે આપણે આ તિરંગો ફરકાવે છે, એ આ આપણો શું કહેવાય? રાષ્ટ્રીય તહેવાર। તમે બધા બહુ તહેવાર ઉજવો છો, પણ આપણો રાષ્ટ્રીય તહેવાર કયો? 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ। તો આપણે આ ફ્લેગ કાર્ડ જોયા, બરાબર? આવી રીતના તમારે પણ સરસ મજાનું મમ્મી આમ મોડે કરવાનું છે, બરાબર? હવે આપણે બુકમાં જોઈશું। આપણે જો બુકમાં પેજ નંબર 50 પર અહીંયા શું છે? રાષ્ટ્રીય પ્રતીકો છે, ત્યાં આપણે શું અહીંયા તારીખ લખવાની? કઈ તારીખ લખવાની છે? 27/2/2021 CW, બરાબર? જો અહીંયા તમારી બુકમાં આપેલું છે રાષ્ટ્રીય મુદ્રા, અહીંયા ચિત્ર પણ દોરેલા છે અને લખેલું પણ છે, તો તમારે આ જોઈને તમારે મોડે કરવાનું છે, બરાબર? રાષ્ટ્રીય મુદ્રા કઈ છે? તો 3 સીની આકૃતિ, જો અહીંયા 3 સી દોરેલા છે તો આપણી રાષ્ટ્રીય મુદ્રા કઈ? તો 3 સીની આકૃતિ। પછી આ શું છે? રૂપિયો, બરાબર? તમે રૂપિયો તો જોયો જ છે, મમ્મી પપ્પા જોડે હોય છે ને, તો આપણું રાષ્ટ્રીય નાણું કયું? રૂપિયો। પછી આ શું છે? કમળ। તો આપણું રાષ્ટ્રીય ફૂલ કયું? કમળ। પછી આ શું છે? કેરી। કેરી ખાવ છો ને તમે? કેરી છે, તો કેરી એ આપણું શું છે? રાષ્ટ્રીય ફળ। પછી આ શું છે? વાઘ। વાઘ એ આપણું શું છે? રાષ્ટ્રીય પ્રાણી। પછી આ શું લખેલું છે? રાષ્ટ્રીય ગીત, રાષ્ટ્રીય ગાન। તો આપણું રાષ્ટ્રીય ગાન કયું? તો જન ગન મન એ આપણું રાષ્ટ્રીય ગીત છે। પછી આપણો રાષ્ટ્રીય ધ્વજ કયો? તિરંગો। તમને ચિત્ર જોઈને જ ખબર પડી જાય, એ પરથી તમને આવડી જાય, બરાબર? તમે એકવાર મોડે કરશો ને તો તમને સરસ આવડશે। પછી આ રાષ્ટ્રીય પક્ષી, રાષ્ટ્રીય પક્ષી કયું? તો મોર। પછી રાષ્ટ્રીય વૃક્ષ, તો રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? વડ। પછી રાષ્ટ્રીય રમત, તો રાષ્ટ્રીય રમત કઈ? હોકી। પછી આપણું રાષ્ટ્રીય તહેવાર કયો? અહીંયા છે જો, 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ। હવે નીચે જો તમે પ્રવૃત્તિ, તમારે હોમવર્કમાં આ કરવાનું છે, આપણા રાષ્ટ્રીય પ્રતીકો ફરતે ગોળ કરવાનો,
આ દોરેલા છે એમાં જેમાં આપણે એવું રાષ્ટ્રીય પ્રતિક હોય એની પર ગોર કરવાનું છે. તો આ પહેલું શું દોરેલું છે? મોર. મોર એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે, તો એની પર સર્કલ કરેલું છે ને. હવે આ શું છે? સિંહ. હા, તે આપણું રાષ્ટ્રીય પ્રાણી કહેવાય ના કહેવાય? તો એની પર ગોર આવશે નહીં? આવે તો નહીં કરવાનું. પછી આ શું છે? કમળ. તો કમળ એ શું છે? આપણું રાષ્ટ્રીય ફૂલ કહેવાય. તો એના પર સર્કલ આવશે? હા. તો આની પર સર્કલ ગોર કરવાનું. પછી આ શું છે? ક્રિકેટ. રમત છે, ક્રિકેટ છે. તો ક્રિકેટે આપણી રમત રમત નથી, તો એની ઉપર ગોળ નહીં આવે. સરસ. પછી આ શું છે? ગુલાબ. તો ગુલાબ આપણું રાષ્ટ્રીય ફૂલ કહેવાય ના કહેવાય? તો એની પર ગોર આવશે નહીં. પછી આ શું છે? કુકડો. તો કુકડો એ આપણો રાષ્ટ્રીય પક્ષી કહેવાય ના કહેવાય? એની પર ગોર આવશે નહીં આવે. પછી આ શું છે? હોકી. સરસ, હોકી છે. હોકીની રમત છે એ આપણી શું કહેવાય? રાષ્ટ્રીય રમત કહેવાય. એની પર સર્કલ આવશે નહીં? હા આવશે. એની પર આપણે ગોર કરીશું. પછી આ શું છે? એ રાષ્ટ્રીય મુદ્રા છે, ત્રણ સિંહની આકૃતિ વાળી. વેરી ગુડ, સરસ, ફાઇન. તો એની પર આપણે ગોર કરીશું ને. હા. પછી આ શું છે? ધજા. ધજા છે, પણ આપણો રાષ્ટ્રીય ધ્વજ કહેવાય ના કહેવાય? બરાબર. તો આપણે એની પર ગોર કરવાનું નથી. પછી આ શું છે? વાઘ. તો વાઘ એ આપણું રાષ્ટ્રીય પ્રાણી કહેવાય. હા. એની પર ગોર આવશે? હા. તો એની પર ગોર કરવાનું. પછી આ શું છે? તિરંગો, આપણો રાષ્ટ્ર ધ્વજ. સરસ. તો એની પર સર્કલ આવશે? હા. તો એની પર ગોળ સર્કલ કરવાનું. અને રૂપિયા પર પણ આવશે. રૂપિયો આપણું શું કહેવાય? આપણું રાષ્ટ્રીય નાણું. વેરી ગુડ, સરસ, ફાઇન. બરાબર, સરસ. તો આવી રીતના તમારે હોમવર્કમાં પેજ નંબર 50 લખાવવાનું અને મેડમને હોમવર્ક સેન્ડ કરવાનું. જય હિન્દ.